છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર જે અદ્રશ્ય છે તે સૌથી વધુ શક્તિશાળી છે જેમ કે ઈશ્વર અદ્રશ્ય છે ગ્રહોમાં રાહુ અદ્રશ્ય છે પૂજા અર્ચન મંત્ર જે કંઈ કરો એ રાહુ ના કરો આ અદ્રશ્ય શક્તિ એટલે કે રાહુ તમને વિષ્ણુનો વૈભવ લક્ષ્મીની સમૃદ્ધિ અને શિવની શક્તિ આપે એમાં લેશ માત્ર શંકા નથી નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. મારા વિદેશથી પરત આવ્યા બાદ આ એક ચોથો એપિસોડ અને એ ચોથા એપિસોડની અંદર અમે સતત છેલ્લા ત્રણ એપિસોડથી વક્રી શનિની નિરાળી અવનવી અદ્ભુત ગૂઢ વાતો કરી રહ્યા છીએ. વક્રી શનિ એટલે શું એના વિશે મેં આપને અસંખ્ય વાર સમજાવેલું છે કે જ્યારે ગ્રહ વક્રી થાય ત્યારે એના પરિણામો કેવા હોય, જ્યારે ગ્રહ માર્ગી થાય ત્યારે એના પરિણામો કેવા હોય. મારો પોતાનો એક અંગત રિસર્ચ વર્ક તમારી સમક્ષ મેં ગત શોની અંદર પણ મૂકેલું. એની અંદર મેં સ્પષ્ટપણે જણાવેલું કે જ્યારે ક્રૂર ગ્રહ વક્રી થાય ત્યારે શુભ ફળ આપે અને શુભ ફળ વક્રી થાય ત્યારે અશુભ ફળ આપે એવા મારા તારણો છે. અલબત્ત સંશોધનની વાત આવે ત્યારે તમારે પણ મારો સૂર કેટલો તાલમાં છે અને મારો તાલ એ સૂરને કેટલો સાથ આપે છે એમાં તમારે પણ તમારો પોતાનો અંગત સૂર પુરાવો પડે, નહીં તો પછી આપણો આ શો અસુરમાં પરિણમી જાય. આવો અશોકભાઈ સાથે વાતચીત કરીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સંકેત આપી દીધો અને જે ગત 3-4 એપિસોડથી આપણે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિના એક કુંભ રાશિમાં 17 જૂનથી જે વક્રીય ગતિએ જે પરિભ્રમણ છે એની અસરોની વાત કરીએ છીએ અને એમાં આપણે આઈ થિંક પંકજભાઈ રાશિ જાતકોની પણ આપણે શરૂઆત કરી દીધી હતી અને એમાં આપણે પહેલી 4 રાશિ કર્ક રાશિ સુધી આપણે પ્રિડિક્શન કર્યા હતા. તો ચોક્કસપણે આ હવેથી જે આગળની રાશિ સિંહ રાશિ એનાથી આપણે આગળ વાત કરીશું અને દર્શકોને ખૂબ જ ઇંતજારી છે, કારણ કે આ 140 દિવસનું આ એક પીરિયડ છે શનિનો અને એમાં 17 જૂનથી 4 નવેમ્બર સુધી આ એનું ગોચર ભ્રમણ છે. પંકજભાઈ, તો જે મુખ્ય બાબત છે આ 140 દિવસમાં કે આ જાતકોને જે એનું કેરિયર છે, સફળતા અસફળતા, લગ્ન જીવન, ઘણા બધા શુભ કાર્યોના શરૂઆત છે, ક્યાં એમને વિલંબ છે, પ્રતિકૂળ બાબતો છે, આ બધી ઘણી બધી બાબતો છે એમાં. તો કર્ક રાશિ સુધી તો આપણે પ્રિડિક્શન કર્યા હતા પણ આજે સિંહ રાશિથી આગળ આપણે ચાલીએ. શનિનું કુંભ રાશિમાં આ જે ભ્રમણ છે એ સિંહ રાશિ વાળા માટે કેવું છે? એક તો દર્શક મિત્રો, છેલ્લે આપણે કરચલાની વાત કરી, કારણ કે કર્ક, હવે આપણે નરેન્દ્ર મોદીની વાત કરીશું એટલે કે સિંહની વાત. બરોબર. તો સિંહ રાશિ વક્રી શનિ મટ્ટ અક્ષરધારી જાતક હોય એટલે કે તમે અને જે હોય રાશિચક્રની આ 5મી રાશિ, અંગ્રેજીમાં એને લીઓ કહી શકાય અને એનું જે વ્યક્તિત્વ છે એ સિંહ જેટલું વીરત્વ સાથેનું શૌર્ય અને જેને કહી શકાય કે નીડર વ્યક્તિત્વ જેની પાસે હોય એવી સિંહ રાશિની વાત આપણે આ શોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમારી સમક્ષ વાત કરું તો જેમ અશોકભાઈ કીધું કે 17મી જૂન 2023થી 4થી નવેમ્બર 2023 સુધી લગભગ 140 દિવસના સમયગાળાની અંદર વક્રી શનિનું ભ્રમણ ક્યાં ક્યાં કેવી કેવી સારી ખરાબ અસરો કરશે એમાં હવે સિંહ રાશિની વાત કરીએ.
સિંહ રાશિથી વિચારીએ તો અશોકભાઈ આ શનિ એમના સાતમા ભાવની અંદર 17 જાન્યુઆરી 2023 ચાલી રહ્યો છે. બિલકુલ, કારણ કે શનિ મહારાજ કુંભ રાશિમાં છે અને સિંહ રાશિથી ગણતરી કરતા એ સાતમા ભાવની અંદર આવે. સાતમા ભાવની અંદર 17 જૂન સુધી તો શનિ સીધો ચાલશે, પણ પછી એ વક્ર થશે, વક્ર ગતિએ પાછો ફરશે અને સિંહ રાશિના જાતકોને એના કેવા ફળ આપશે એની એક સામાન્ય વાત કરીએ. સૌપ્રથમ સિંહ રાશિના જાતકો, એક ચોખટ કરવી જરૂરી છે કે તમારી રાશિનો માલિક એટલે કે સૂર્ય અને સામે ફરનારો શનિ એટલે કે કુંભ રાશિમાં, આ બંને એકબીજાની પ્રતિયુતિમાં તો છે, ઓપોઝિશન જેને આપણે કહીશું, આ બંને એકબીજાના મોટા રાઇવલ્સ છે. પ્રતિસ્પર્ધી હોય ત્યાં સુધી વાંધો નથી, પણ સૂર્ય અને શનિ એ બંને એકબીજાના ભયાનક શત્રુ છે. અહીં ગુણલક્ષી વિચાર કરો તો બંનેના ગુણ અલગ અલગ છે. એકમાં અગ્નિ તત્વ છે એટલે કે સૂર્યમાં, એકમાં વાયુ તત્વ છે એટલે કે શનિમાં. અગ્નિ તત્વ અને વાયુ તત્વ બંને આમને સામને, એટલે પરિસ્થિતિનું જે નિર્માણ થાય સિંહ રાશિવાળા માટે ત્યાં થોડુંક એમને કહેવાય ને કે માનસિક રીતે ક્યાંક વાયુ તત્વનું પ્રમાણ એમના અગ્નિ તત્વના મૂળ સ્વભાવની અંદર ઉમેરાય બીકોઝ ઓફ ધેટ શનિ. હવે આ વાયુ તત્વ જ્યારે વક્ર થાય એટલે કે ઊંધું ચાલે અને અગ્નિ તત્વની સામે એટલે કે સિંહ રાશિના જાતકોની સામે કેન્દ્ર સ્થાન એટલે કે સાતમા સ્થાનની અંદર વક્ર ગતિએ વાયુ તત્વનો ગ્રહ ચાલે ત્યારે નેચરલી અગ્નિ કાં તો ભડકે એટલે વધારે પ્રજ્વલિત થાય, પ્રજ્વલિત થાય, કાં તો અગ્નિ વધારે વાયુ હોય તો, નાનો અગ્નિ હોય તો બુઝાઈ જાય. જેમ કે દિવાસળી હોય તો પંખો ચાલુ કરો તો બુઝાઈ જાય, પણ જો હવન હોય અને એમાં આપણે પંખો ચાલુ કરીએ તો હવન થોડોક વધારે પ્રજ્વલિત થાય. એટલે ડિપેન્ડ્સ અપોન ધી સિચ્યુએશન કે તમે કઈ સિચ્યુએશનની અંદર અગ્નિ તત્વ અને વાયુ તત્વનું સંમિશ્રણ કરો છો, એને જોડાણ આપો છો, એને જોડો છો, એ અતિ મહત્વની વાત આજે આપણે કરી રહ્યા છીએ. સિંહ રાશિના જાતકો, થોડુંક વક્રી શનિના ભ્રમણને 17 જૂનથી 4 નવેમ્બર 2023 સુધી સિરિયસલી લેશો એવી મારી તમને એક પ્રાર્થના છે. કેમ, સાતમું સ્થાન જાહેર શત્રુનું છે, સાતમું સ્થાન જાહેર જીવનનું છે, સાતમું સ્થાન પતિ માટે પત્નીનું અને પત્ની માટે પતિનું છે, સાતમું સ્થાન પાર્ટનર્સ એટલે કે ભાગીદારો માટેનું પણ છે, સાતમું સ્થાન રાજકીય કારકિર્દી બનાવવા માગતા કેટલાક વિરલાઓ પોલિટિશિયન્સ માટે પણ જાહેર જીવનનું સ્થાન છે. એમાં શનિ જ્યારે વક્ર થાય ત્યારે સિંહ રાશિના જાતકો માટે કેટલાક માઠા સમાચાર એવા આવી શકે કે જેમ કે પત્ની સાથે કે પત્નીને પતિ સાથે કંઈક બગાડ, વાદવિવાદ, કંઈક દાંપત્ય જીવનની મુશ્કેલીઓ, કોઈ એવી બાબત કે જે તમને ગમે નહીં, તમારો ધંધો વ્યવસાય પૂર ઝડપે પૂર જોશમાં ચાલી રહ્યો હોય અને પાર્ટનર્સનો કોઈ પ્રોબ્લેમ ઊભો થાય, તમારો ભાગીદાર તમને જાણે ભાગી નાખવાનો હોય એવો એનો વ્યવહાર, દુર્વ્યવહાર કહીશ, એ પણ તમારી સમક્ષ આવી શકે છે. એટલે તમારે અહીંયા ચેતતા રહેવું જરૂરી છે. જે રાજકીય હસ્તીઓ સિંહ રાશિથી જેમના નામની શરૂઆત થતી હોય, અગર તો સિંહ રાશિના જાતક હોય, એ લોકોએ પણ આ સમયે 140 દિવસ દરમિયાન પોતાની કારકિર્દી બાબતે સચેત સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે, અન્યથા એમની જાહેર કારકિર્દી ઉપર ક્યાંક કલંક ક્યાંક ડાઘ લાગી શકે છે એવું મારું અંગતપણે માનવું છે. વધારામાં એક પોઈન્ટ તમને કહું છું કે સપ્તમ સ્થાન એ યોનિ અને શિસ્તનું પણ છે, જાતીયતા માટેનું પણ છે, ત્યાંથી ત્યાં કોજરીનો ભાગ પણ જોઈ શકાય છે,
જાતીય અંગોનો ભાગ પણ જોઈ શકાય છે. એટલે વક્ર શનિ ક્યાંક એની અંદર સહેજ શિથિલતા, ફ્રિજિલિટી જેને કહેવામાં આવે છે, એ પણ આપી શકે છે. ડિપેન્ડ અપોન ધી રેડિકલ હોરોસ્કોપ, જેને કહેવામાં આવે છે કે તમારી મૂળ કુંડળી કયા પ્રકારની છે એના આધારે આપણે કોઈ પણ નિર્ણય લેવો વધારે હિતા હોય છે. પણ મટરક્ષધારી જાતકો 17 જૂન 2023 થી 140 દિવસ, અગર તો 4 નવેમ્બર 2023 સુધી તમારે સાધારણથી વધારે ધ્યાન રાખવું જરૂરી છે. તનમનધનથી, દાંપત્ય જીવનથી, ભાગીદારીના સાહસોની દ્રષ્ટિએ, જાહેર જીવનની દ્રષ્ટિએ આ સમય થોડોક અગત્યનો તમારા માટે બની એટલા માટે રહેશે, કારણ કે ક્યાંક નકારાત્મક ધોરણે તમને આ શનિ હેરાન કરવાની કોશિશ કરશે એવું મારું અંગતપણે માનવું છે. અલબત્ત ઉપાયોનો આપણે વિચાર કરશું ત્યાં સુધી અશોકભાઈ સાથે આગળ વધીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે શનિનું કુંભ રાશિમાં વક્રીય ગતિએ જે પરિભ્રમણ છે એમાં સિંહ રાશિમાં જાતકોને લગ્ન જીવનમાં કે વ્યવસાયમાં પાર્ટનર સાથે અનબન બની શકે છે અને બીજી ઘણી બાબતો પ્રતિકૂળ છે એવું પંકજભાઈનું સ્પષ્ટપણે માનવું છે. તો સિંહ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાની અને ખૂબ જ કેર કરવી પડશે. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો રાશિ જાતકોમાં છઠ્ઠી રાશિ વાત કરીએ, આપણી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ કુંભ રાશિમાં શનિનું જે પરિભ્રમણ છે વક્રી રીતે, તો કન્યા રાશિના જાતકોએ એ કેટલો ફરક પડશે આ 140 દિવસ? કન્યા રાશિના જાતકોની ખાસ વાત કરું તો પારાશરનો આપણે વિચાર કરીએ, કલ્યાણ વર્માનો વિચાર કરીએ, મંત્રેશ્વરનો વિચાર કરીએ, ભૃગુ, નારદ, કેટલા આપણા ઋષિ મુનિઓ છે એમની એક વાત તો બહુ જ નક્કી છે કે ભાઈ ક્રૂર ગ્રહો હંમેશા 3, 6, 10, 11 સ્થાનમાં ગોચર દરમિયાન બહુ જ સારું ફળ આપે છે. એ વાત ચોક્કસ પ્રકારે સાચી છે. અહીં કન્યા રાશિના જાતકો એટલે કે રાશિ નંબર 6 જેનું ચિહ્ન કન્યા છે, જે પઠણ અક્ષરધારી જાતકો છે અને જેને વર્ગો અંગ્રેજીમાં કહેવામાં આવે છે, અતિ બુદ્ધિશાળી, સંવેદનશીલ, માયાળુ, દયાળુ, પરોપકારી, સૂક્ષ્મ બુદ્ધિના માલિક કન્યા રાશિના જાતકો. સોરી, એમ તો એમને એમ કે મારા વખાણ કરું છું, ના ભાઈ, હું તો 12 કરોડ માણસોના વખાણ કરું છું અને પૃથ્વીવાસીઓનો વિચાર કરીએ તો અબજો માણસનો હું અહીંયા મારી વ્યાખ્યામાં, વખાણની વ્યાખ્યામાં લઈ રહ્યો છું. તો આ જે શનિનું ભ્રમણ છે, આ બધા ઋષિમુનિઓની જે મેં તમને વાત કરીને, એ લોકો એવું કહે છે કે ભાઈ ઉપચય સ્થાનમાં ક્રૂર ગ્રહનું ભ્રમણ સારું અને એમાં જ્યારે અશુભ ગ્રહ વક્રી થાય ત્યારે છઠ્ઠા સ્થાનની અંદર એના પરિણામો પણ અદ્ભુત હોય છે. એ તમને એક સરળ ઉદાહરણ આપી દઉં કે અત્યારે કન્યા રાશિના જાતકો કુંભ રાશિના છઠ્ઠા ભ્રમણના કારણે જે અગાઉ હેરાન થતા હતા એના કરતાં થોડાક બહેતર અને બેટર અંગ્રેજીમાં કહેવાય એવું તમને લાગતું હશે. અલબત્ત હા, કન્યા રાશિથી 8મે રાહુને ગુરુ છે એ થોડાક પ્રોબ્લેમ કરે છે એમને, પણ નોટ ધેટ મચ કે જે પહેલાં હતું એવું. હવે આ કન્યા રાશિના જાતકો માટે છઠ્ઠા સ્થાનમાં વક્રી શનિ ઊંધો ચાલતા એમને સૌથી મોટો ફાયદો જે દેવાદારી હોય એમના ઉપર, તેની અંદર એક અશુભ રાહત મળશે. લોનનું કામ અટકેલું હોય, તમારે મકાન લેવું હોય, લોન ના મળતી હોય તો શું કરો? પણ આ છઠ્ઠા સ્થાનની અંદર 17 જૂનથી જે શનિ વક્ર થશે, 4 નવેમ્બર સુધી રહેશે, 140 દિવસ દરમિયાન તમને વચગાળાના રાહત રૂપે લોન કોઈ બેંક, કોઈ મિત્ર, કોઈ સંસ્થા તરફથી મળી શકવાની જે પૂર્ણ શક્યતાઓ મને દેખાઈ રહી છે એ આ છઠ્ઠા સ્થાનમાં કન્યા રાશિથી વક્રી શનિ દરમિયાન દેખાઈ રહી છે. બીજી વાત કરું કે કન્યા રાશિના જાતકો અશોકભાઈ મોટાભાગે આંતરડાના રોગથી પીડાતા હોય છે. તમે કોઈ પણ કન્યા રાશિના જાતકને તમે પકડો, એને કહેશો તેને પેટની તકલીફો, આંતરડાની તકલીફો, મોટા આંતરડાની તકલીફો, અપચો, ગેસ, વાયુ, આ બધું થતું હોય છે. કારણ કે મૂળભૂત તત્વ
એમની અંદર કયું છે? તો બુદ્ધિનું, બુદ્ધિનું છે, ઇમોશન્સનું, સેન્ટિમેન્ટલ હોય છે આવા જાતકો. એટલે એમનામાં જે ઠસો ઠસ સેન્ટિમેન્ટ્સ ભરેલા છે, ઇમોશન્સ ભરી છે, અને બુદ્ધિ એટલું બધું છે કે એમનું માઇન્ડનું પ્રોસેસર છે ને એ બીજા જાતકો કરતા વધારે ફાસ્ટ ચાલે છે. બરાબર છે. જ્યારે તમારે બ્રેઇનનો ઉપયોગ કરવાનો હોય ત્યારે લોહીનો પુરવઠો તમારા બ્રેઇન તરફ આવે. શરીરનો એક નિયમ છે કે તમે કયા અંગનો ઉપયોગ કરો છો ત્યાં લોહી ધસીને જાય, આ નિયમ છે. ધારો કે તમે જમવા બેસો તો બધું જ લોહી તમારા પાચન તંત્રમાં ઓટોમેટિકલી આવી જાય. એટલે કહેવાય છે ને જમ્યા પછી દોડવું નહીં. બરાબર. કારણ કે બધું જ લોહી ક્યાં હોજરી તરફ હોય એટલે તમારા હાર્ટની અંદર તકલીફ થાય. પછી હાર્ટ એટેક મોટા ભાગે વધુ જમીને પરિશ્રમ લેનારા લોકોને થાય છે, એ વાત તદ્દન સત્ય છે. હવે કન્યા રાશિની મૂળ વાત પર આવીએ, વક્રી શનિની મૂળ વાત પર આવીએ, કુંભ રાશિના શનિની મૂળ વાત ઉપર આવીએ તો છઠ્ઠા સ્થાનની અંદર કન્યા રાશિના જાતકો માટે 17મી જૂને વક્રી થઈ રહેલો શનિ એમના માટે શુભદાયી છે, ફળદાયી છે. જો તમને મોટો રોગ હોય તો તમને સારો વૈદ ડૉક્ટર, હોમિયોપેથિશિયન, યુનાની જે કંઈ સમજો એ તમને એ સમયગાળાની અંદર સામે આવીને ઊભો રહેશે કે ભાઈ યાર ચલો સરસ આપણે હવે તમારી તબિયતમાં સુધારો કરીએ છીએ. એટલે તમારો કંઈક તબિયતમાં બગાડ હશે ને, અસાધ્ય રોગ હોય તો સાધ્ય તરફ આવશે, સાધ્ય રોગ હોય તો એમાં ઘટાડો થશે, મોસાળ પક્ષથી લાભ થશે. આ પણ એક મોટી વાત છે, દેવામાં ઘટાડો થશે. અને એનાથી વધારે મહત્વની વસ્તુ કે છઠ્ઠું સ્થાન એ શત્રુઓનું સ્થાન છે. કોર્ટ કચેરી કાયદા એની અંદર કન્યા રાશિના જાતકોનો આ 140 દિવસ દરમિયાન જય જયકાર, જય વિજય, અને ખરેખર અદ્ભુત રીતે કાયદાકીય કોઈ બાબત હશે એની અંદર પરિણામો પણ અદ્ભુત હશે એવું મારું અંગતપણે માનવું છે. તમારા છુપા શત્રુઓ હોય, જાહેર શત્રુઓ હોય તો પણ અહીંયા એમના હથિયાર હેઠા ફેંકાશે, એમના હાથ હેઠા પડી જશે, તમે એમને આરામથી પરાસ્ત કરી શકશો. આ એક મોટી ઘટના કન્યા રાશિના જાતકો માટે બનવી જોઈએ એવું મારું માનવું છે. હવે અશોકભાઈ તમે જ વિચારો કે જે જાતકોને રોગમાંથી મુક્તિ મળવાની હોય, અસાધ્ય રોગમાંથી સાધ્ય રોગ તરફ જવાનું હોય, ડૉક્ટર વૈદ મળવાના હોય, લોન મળવાની હોય, મોસાળ પક્ષથી લાભ મળવાનો હોય, શત્રુઓ ઉપર વિજય મળવાનો હોય, કોર્ટ કચેરીમાં વિજય મળવાનો હોય, આટ આટલું હોય તેવા જાતકોને તમે દુઃખી ગણશો કે સુખી? બિલકુલ બિલકુલ, ખૂબ સુંદર. એટલે આ વક્રી શનિ કન્યા રાશિના જાતકો માટે મારી દ્રષ્ટિએ 140 દિવસ લાભ ઈ લાભ, તન મન ધનથી સર્વ પ્રકારના લાભ આપશે એવું હું અંગતપણે માનું છું. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી. અને કન્યા રાશિના જાતકો ચોક્કસપણે ક્યાંક એમના ચહેરા ઉપર ખુશી પણ હશે કે એમને આ 140 દિવસમાં એમના માટે ખૂબ સારા સારા પરિણામો મળે એવી પૂરેપૂરી શક્યતા છે. પંકજભાઈ, એ પછી 7મી રાશિ વાત કરીએ તો રાશિચક્રમાં તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આ કુંભના શનિનું જે વક્રિય ગતિ એ પરિભ્રમણ એ કેવું પરિણામ આપશે? તુલા રાશિના જાતકો રાશિચક્રની 7મી રાશિ લિબ્રા એને કહેવામાં આવે છે, ત્રાજુ એનું ચિહ્ન છે, ન્યાયપ્રિય લોકો છે, સુખી લોકો છે, શુક્ર એનો આ રાશિનો માલિક ગ્રહ છે, અને આ કુંભ રાશિનો જે શનિ છે એ એમના પંચમ સ્થાન સંતાન સ્થાનની અંદર ફરશે. હવે તુલા રાશિ અને તુલા લગ્ન માટે શનિ યોગકારક છે, કારણ કે કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનનો સ્વામી બને છે. મૂળ વાત પર આપણે આવીએ કે જે ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણનો માલિક બનતો હોય સિમ્પલી એ શુભ ફળ આપે. અહીં એમના તુલા રાશિના જાતકો માટે 5મા સ્થાનની અંદર વક્ર શનિનું ભ્રમણ હું ખરાબ નહીં કહું પણ સારું પણ નહીં કહું, ના ઇધર કે ના ઉધર કે. કેમ? કારણ કે શનિ પંચમ સ્થાનની અંદર તુલા રાશિના જાતકો માટે જ્યારે વક્ર થશે, થોડોક ઊંધો ચાલશે, ત્યારે શું સંતાનોની સાધારણ ચિંતા કરાવશે, નિષ્ફળતા નહીં આપે. ધારો કે સંતાનને વિદેશ ગમનની ઈચ્છા હોય વિદેશ મોકલી દેશે, પણ વિદેશ ગયા પછી જે
ચિંતા થાય મનની અંદર મારા સંતાનનું શું થશે, તુલા રાશિના ફાવશે કે શું કરશે એમ. તો આ તુલા રાશિના જાતકો ને એક સંતાનની ચિંતા માનસિક રૂપે આવી સ્વાભાવિક ચિંતા જેને કહી શકાય એ રહી શકે. ક્યાંક સંતાનોની નિષ્ફળતા નાની સરખી, સંતાનોના એકલવાયાપણાની ચિંતા, ક્યાંક સંતાનોની પરીક્ષાની ચિંતા, ક્યાંક સંતાનોના ખર્ચ પાણીની ચિંતા, એડમિશનની ચિંતા, એવું બધું સામાન્ય રીતે જણાશે, બટ નોટ ઇન અ મેજર વે, કોઈ મોટી વસ્તુ છે નહીં. અહીં એક વાત ચોક્કસ કહીશ કે જે લોકો સંતાન વાંચ્છુઓ છે, મેં નોંધીને આ બધું રિસર્ચ વર્ક છે, તુલા રાશિના જાતકો કે તુલા લગ્નના જાતકો, શનિ જ્યારે પંચમ ભાવમાં વક્રી થાય ત્યારે પુત્ર સંતાન આપે, પુત્રની તરફદારી નથી કરતો, પરંતુ આ એક સંશોધનની વાત કરું છું. પરીક્ષા તમે અસંખ્ય વખત આપેલી હોય તમે જાતે, તો તમને ક્યાંક વધારે સારા પરિણામ શનિ આપવા માટે સક્ષમ થાય એવું મને લાગે છે. પૂજા પાઠમાં તમારું મન પરોવાય, ક્યાંક લોટરી, શેર માર્કેટ, એની અંદર પણ તમને લાભ થાય એવા પૂર્ણ સંજોગો તુલા રાશિના જાતકો માટે મને અંગત રીતે દેખાય છે. વક્રી શનિ તુલા રાશિના જાતકો માટે સંતાનની નાની સરખી ચિંતાઓને બાદ કરતા એ વક્રી શનિ તમારા માટે સીધા કામ કરશે એમાં મને લેશ માત્ર શંકા નથી, એવું હું મારું એક અહીંયા તળસ્પર્શી અધ્યયન અને પોઝિટિવ વાત તુલા રાશિના જાતકો, રત્ન અક્ષરધારી જાતકો, તમારા માટે હું કરી રહ્યો છું. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, કે જ્યારે આજે ચર્ચા થઈ રહી છે, કેટલાક ચાર પાંચ એપિસોડથી આપણે જે કુંભ રાશિમાં શનિનું જે વક્રી ગતિ છે, પરિભ્રમણ છે, અને એ 17 જૂનથી 4 નવેમ્બર સુધી ચાલવાનું છે, એમાં આપણે રાશિ જાતકોનું એક સારું પ્રિડિક્શન લઈ રહ્યા છે, અને ખૂબ જ મહત્વની અને આપના જે આવતા 140 દિવસની જે વાત છે એમાં ખૂબ જ આપણને સપોર્ટ કરી શકે, ફાયદો કરશે. પંકજભાઈ, સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન તરફથી આપણે તો આગળની જે રાશિ આપણે જે ચર્ચા કરવી છે એ આવતા નેક્સ્ટ એપિસોડમાં લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. નોર્મલી આપણે જોયું છે કે જયારે કોઈ ગ્રહ વક્રિય થાય છે તો એ ક્યાંક થોડો વૃદ્ધિ કરતો હોય છે. જયારે અશુભ ગ્રહ વક્રી થાય ત્યારે વૃદ્ધિ કરે, અને જયારે શુભ ગ્રહ વક્રી થાય ત્યારે અશુભ ફળ આપે. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં આપ જોઈ